नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में अंकुर विद्यालय वती आप सर्वे विद्यार्थी मित्रों हूँ हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, तमे गया चेप्टर नी अंदर जोयू के 2.2 नी अंदर आपणे थियरी जेनी अंदर सरवाड़ा विषेना गुणधर्मो, गुणाकार विषेना गुणधर्मो ए बधुं जोयू अने 2.2 नो क्वेश्चन 1 અને ક્વેશ્ચન 2 પણ જોયો। હવે આજે આપણે ક્વેશ્ચન 3 ની શરૂઆત કરશું। ક્વેશ્ચન 3 ની અંદર શું કીધું છે કે કિંમત શોધો, કિંમત શોધો। નીચે A B C અને D રકમ આપેલી છે। હવે આપણે એ ચારે ચાર રકમને એક પછી એક જોઈએ। બહુ સહેલું છે, થોડુંક ધ્યાન આપશો તો ઝડપથી આવડી જશે। હવે જુઓ, પહેલીથી આપણે જોઈએ। પહેલી રકમ છે 297 × 17, પછી વચ્ચે નિશાની પ્લસની છે, જુઓ, પછી પ્લસ, પછી 297 × 3। હવે તમે જોઈ શકો છો કે પ્લસની પહેલા પણ 297 છે અને પ્લસ પછી પણ 297 છે। તો આપણે એમની નીચે સહેજ લીટી કરી લેશું જેથી કરીને આપણે ગણતરી કરવામાં સરળ રહે। પ્લસ પહેલા 297 અને પ્લસ પછી, એટલે પ્લસ પહેલા અને પ્લસ પછી જે રકમ સરખી હોય એને આપણે સામાન્ય ગુણક તરીકે લઈ લેવાની છે। તો હું આની અંદર 297 297 બેયમાં સરખા છે એટલે 297ને હું સામાન્ય ગુણક તરીકે લઈ લઉં। તો 297 એ સામાન્ય ગુણક, બરોબર। હવે શું કરવાનું છે કે 297 છે એ મેં બેયમાંથી લઈ લીધા, તો પછી પ્લસ પહેલા 17 વધ્યા છે અને પ્લસ પછી શું વધ્યું છે, 3 વધ્યા છે। તો પ્લસ પહેલા 17 અને પ્લસ પછી 3 વચ્ચે નિશાની પ્લસની છે, તો આપણે એને કૌંસની અંદર લઈ લેશું 17 પછી પ્લસ 3। જુઓ વચ્ચે ધ્યાન રાખવાનું છે કે પ્લસ છે કે માઇનસ, જો અહીંયા માઇનસની નિશાની હોય તો આપણે અહીંયા માઇનસ મૂકવા પડે, પણ અહીંયા પ્લસની નિશાની છે એટલે આપણે અહીંયા પ્લસ મૂકીશું। હવે જો ગણતરી કરવાનું એકદમ સરળ થઈ જશે, નહીંતર તમારે શું કરવું પડત કે પહેલાં 297 × 17 કરવા પડત અને પછી 297 × 3 કરવા પડત, પછી વચ્ચે જે નિશાની પ્લસ છે એટલે આનો ગુણાકાર અને આનો ગુણાકારનો તમે સરવાળો કરત તો તમને જવાબ મળે। પણ આ એકદમ સહેલું થઈ જાય કે 297ને આપણે સામાન્ય કાઢી લીધા, પાછળ વધ્યા 17 × 3, 17 + 3। હવે આપણે 297 હવે આનો બેયનો આપણે શું કરશું, સરવાળો 17 × 3 = 20। હવે અહીંયા તમારે નિશાની ગુણ્યાની રહે, કૌંસની પહેલા જે અંક હોય એ ગુણાકારની નિશાનીમાં હોય। હવે આપણે વધ્યા 297 × 20, તો તમને જો આડો ગુણાકાર કરવાની રીતથી તમને ફાવે તો તમે કરી શકો છો અને ન ફાવે તો તમે ઊભો ગુણાકાર કરી શકો છો। તો જોઈએ આપણે 297 × 20 કરીને બતાવું છું। આ 297 × 20, 297 × 20, 10 મીકો, 7 × 2 = 14 ચોગડો, વધી પડી 1, 9 × 2 = 18 ને 1 = 19 નો નવડો, વધી ચડી 1, 2 × 2 = 4 ને 1 = 5। જુઓ 297 × 2 તમે આમ પણ કરી શકો, 2 × 7 = 14 નો ચોગડો, વધી 1, 2 × 9 = 18 18 ને 1 = 19 નો નવડો, વધી ચડી 1, 2 × 2 = 4 ને 1 = 5। તો આવ્યા 5,940, 5,940। તમે કોઈ પણ રીતે ગુણાકાર આડો પણ કરી શકો છો અને ઊભો પણ કરી શકો છો। હવે આપણે બી જોઈએ, જેમ આની અંદર આપણે સામાન્ય ગુણક લીધો એમ હવે પહેલા આપણે આની અંદર સામાન્ય ગુણક કોણ છે એને શોધીશું। 54,279 × 92 + 8 × 54,279, જો કઈ સામાન્ય નીકળશે તો કે 54,279, તો આને આપણે સામાન્ય કાઢી લેવાના છે। તો આપણે એને પેલા સામાન્ય કાઢી લઈએ, 54,279
ચાલો બેમાંથી સામાન્ય નીકળી ગયા પ્લસ ની પહેલા 54,279 અને પ્લસ પછી પણ 54,279 સામાન્ય નીકળી ગયા હવે આપણે શું કરવાનું છે કે પ્લસ ની પહેલા શું વધ્યું છે અને પ્લસ પછી તો આ પ્લસ આ શું છે પ્લસ પ્લસ પહેલા 92 અને પ્લસ પછી છે 8 પ્લસ પહેલા 92 અને પ્લસ પછી 8 એનો બેનો આપણે સરવાળો કરશું 92 પ્લસ 8 92 प्लस 8 बराबर 54,279 હવે આપણે આનો બેનો સરવાળો કરશું એકદમ સેલો 8 ને 2 10 10 નું 0 વધી પડી 1 અહીંયા તો કઈ છે નહીં 9 ને 1 10 તો 92 અને 8 નો સરવાળો આવ્યો 100 હવે આપણને ખબર જ છે કે 100 છે એટલે આપણે જે અંક છે એમના સંખ્યા છે ને એમને મૂકી દેવાની છે ને પાછળ બે જીરા ચડાઈ દેના આપણે આગળ શીખી ગયા છીએ 54,279 અને એની પાછળ આ બે જીરા ચડાવી દીધા એક જીરો હોય તો અહીંયા એક ચડાવવો પડે જો બીજો અંક હોય તો આપણે ગુણાકાર કરવાની જરૂર પડે પણ અહીંયા એક છે એટલે આને આ તમે એક સાથે ગુણો એટલે એની એ રકમ આવે પાછળના બે જીરા ચડી ગયા આને તમે ગણતરી કરી હોય તો કરી શકો એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને 10 લાખ તો 54,27,900 હવે આપણે સી જોઈએ હવે આપણે સી ની અંદર કઈ સામાન્ય ગુણક કયો નીકળે છે જોઈએ 81,265 અહીંયા છે 81,265 અહીંયા છે હવે એક નવું શીખજો કે અહીંયા આપણે જે પ્લસ ની નિશાની હતી બે દાખલામાં એની જગ્યાએ જો માઇનસ ની નિશાની આવી ગઈ છે અહીંયા જે પ્લસ ની નિશાની હતી એ હવે આપણે કેવી થઈ ગઈ છે અહીંયા માઇનસ ની તો આપણે પહેલા સામાન્ય ગુણકને બહાર કાઢી લઈએ 81,265 ચાલો સામાન્ય ગુણક નીકળી ગયો બંને બાજુથી માઇનસ પહેલા અને માઇનસ પછી તો હવે શું વધે છે તો કે 179 હવે જો આ નિશાની આપણે જે પ્લસની કરતા હતા ત્યાં માઇનસની કરવી પડશે અને આ બાજુ છે 69 ખાલી બરાબર હવે 81,265 હવે આની બેની આપણે બાદબાકી કરવાની છે એકદમ ઈઝી બાદબાકી કરવાની આમ આ ઊભી કરવાની જરૂર નહીં પડે શું કામે તો કે 9 માંથી 9 જાય તો કૌંસમાં જ લઈ લેશું 9 માંથી 9 જાય તો 0 6 માંથી 6 જાય તો 0 અને 1 169 - 69 બરાબર કેટલા આવ્યા 100 હવે આપણે એક સાથે ગુણાકાર કરશું તો એનો એ જવાબ આવશે 81,265 જ આવશે હવે આનો ગુણાકાર આની સાથે થઈ ગયો પાછળ બે શૂન્ય છે બે શૂન્યને આપણે ચડાવી દેશું એટલે ઊભો ગુણાકાર કરવાની જરૂર પડશે નહીં એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10 લાખ 81,26,500 એકદમ સહેલું છે હવે આપણે આવ્યા ડી ડી ની અંદર જુઓ થોડુંક તમને એમ થશે કે આ જે એ બી અને સી ગણ્યા દાખલા એની અંદર બબે રકમ હતી માઇનસ પ્લસ પહેલા બે અને પછી બે હવે અહીંયા જુઓ તમે અહીંયા પ્લસ છે તો પ્લસ ની પહેલા 3 રકમ છે જુઓ છે અને અહીંયા પ્લસ પછીની 3 રકમ છે હવે બીજું તમને શું થશે કે આની અંદર તો બધામાં સમાન સંખ્યા આવતી હતી એટલે આપણે એને સામાન્ય ગુણક કાઢી નાખતા હતા પણ અહીંયા શું બને છે જુઓ આમાં તમને ક્યાંય સામાન્ય ગુણક જોવા નથી મળતો જો અહીંયા 3,845 તો પ્લસ પછી છે નહીં 5 તો પ્લસ પછી છે નહીં 782 તો પ્લસ પછી છે નહીં તો હવે શું કરવાનું જુઓ આપણે જે આ 25 છે ને એના પહેલા ભાગ પાડી નાખશું 3,845
गुणिया पांच गुणिया 782 અહીંયા સુધી આપણે એમ નામ લઈ લીધું બરાબર હવે પ્લસ આવ્યા તો પ્લસ ના પ્લસ રાખશું પછી 789 ના 769 ના 769 રાખશું અને હવે જો આના ભાગ પાડશું આપણે શું કરી નાખશું તો કે 25 25 25 25 25 અને છેલ્લા છે એમ નામ રહેવા દેશું થોડુંક સમજવાની કોશિશ કરજો આમ તો સહેલું જ છે હું તમને ફરીથી સમજાવી દઉં કે 3845 ને એમ નામ લઈ લીધા 5 ના 5 782 ના 782 769 ના 769 આ નામે અવયવ પડ્યા 25 25 ને 25 કારણ કે આપણે સામાન્ય તો કાઢવો જ પડશે અને આ રકમ એમ નામ હવે જુઓ કે 3845 આપણે આનો બેનો ગુણાકાર કરી નાખશું 7845 ગુણ્યા 5 ગુણ્યા 782 પ્લસ હવે 769 એનો આપણે કોની સાથે ગુણાકાર કરશું 5 સાથે 9545 નો 5 લો વધી પડી 4 6535 ને 4 34 નો ચોગડો વધી પડી 3 7535 36 38 ને 38 જુઓ મે આનો બે નો ગુણાકાર કર્યો તો આ સામાન્ય સંખ્યા આવી ગઈ તો હવે જુઓ 3845 એને ગુણે જો આ 5 તો આપણે આના ભેગા લઈ લીધા છે આની ભેગો ગુણાકાર કરી નાખ્યો છે આપણે એને ગુણ્યા 5 એને ગુણ્યા 218 હવે જો થોડુંક સરખું થઈ ગયું છે સામાન્ય ગુણક કાઢવામાં અહીંયા અને અહીંયા તો ફરી પાછો આપણે આનો બેનો ગુણાકાર કરવો પડશે કે 3845 એને ગુણ્યા 5 પચું પચું 25 નો 5 લો વધી ચડી 2 5 ચોક 20 ને 2 22 નો બગડો વધી ચડી 2 8 5 40 ને 2 42 બગડો વધી પડી 4 5 3 15 16 17 18 ને 19 ફરીથી 25 25 25 નો 5 લો વધી ચડી 2 5 ચોક 20 20 ને 2 22 22 નો બગડો વધી ચડી 2 5 8 40 ને 2 42 બગડો વધી પડી 4 5 3 15 16 17 18 ને 19 તો શું આવ્યો ગુણાકાર આ બે નો તો કે 19225 બરોબર હવે આનો ગુણાકાર પણ એટલો જ આવશે કારણ કે રકમ બે સેમ છે એટલે 19225 એને ગુણ્યા 218 હવે જો આ બે રકમ સરખી આવી ગઈ છે અને સામાન્ય ગુણક તરીકે લઈ લઈએ 19225 આ અને આ હવે પાછળ શું વધ્યું છે તો કે 782 પ્લસ 218 ફરીથી આ બે સામાન્ય લઈ લીધા તો વત્તા પહેલા 782 વધ્યા અને વત્તા પછી 218 વધ્યા 19225 હવે આનો બેનો આપણે સરવાળો કરવાનો છે 8 ને 2 10 નું શૂન્ય 8 ને 2 10 નું શૂન્ય વધી ચડી 1 8 ને 1 9 ને 1 10 10 નું શૂન્ય વધી ચડી 1 7 ને 1 8 ને 2 10 1000 આવ્યા આનો બેનો સરવાળો કર્યો એટલે કેટલા આવ્યા 1000 તો હવે આનો એક સાથે ગુણાકાર કરશું તો એની એ જ રકમ આવશે 19225 હવે શૂન્ય કેટલા ચડાવવાના તો કે 1 2 ને 3 1 2 અને 3 શૂન્ય ચડાવી દીધા 1,92,25,000 હવે આ દાખલો થોડો કટપટો છે પણ સમજવાની કોશિશ કરશો એટલે થોડોક આમ વ્યવસ્થિત વિસ્તારથી સમજાવેલો છે હવે પછી આપણે ક્વેશ્ચન નંબર 4 જોશું હવે આપણે ક્વેશ્ચન 4 જોઈએ એમાં શું કીધું છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર શોધો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર શોધો હવે આની અંદર એની અંદર શું લખ્યું છે તો કે 738 ગુણ્યા 103
तो आपणे आ 103 छे एना एवा भाग पाड़शू के विभाजनो गुणधर्म आपणे लागू पाड़शू। 738 एने गुणिया, हवे 103 छे ई कोनी नजीक छे तो के 100 नी नजीक छे, तो आपणे एना 100 प्लस 3 करीए, 100 प्लस 3 થઈ ગયા 103, 100 પ્લસ 3 કરો એટલે કેટલા થાય 103। હવે આપણે જે ગુણધર્મો શીખી ગયા છીએ એમાં કયો ગુણધર્મ લાગુ પડશે, તો કે વિભાજનનો ગુણધર્મ, કયો લાગુ પડશે, વિભાજનનો, વિભાજનનો ગુણધર્મ। વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે ગણશું, તો પહેલા આપણે જે 738 છે એનો આપણે કોની સાથે ગુણાકાર કરશું, તો કે 100 સાથે। 738 એને ગુણ્યા 100, એને આપણે કૌંસની અંદર લઈ લેશું। હવે 100 પછી કોનો વારો આવશે, તો કે 3 નો, તો 738 એને ગુણ્યા આપણે શું કરશું, 3। વચ્ચે નિશાની શેની મૂકશું, તો કે પ્લસ ની, જો અહીંયા પ્લસ હોય તો પ્લસ મૂકવાના, જો અહીંયા માઇનસ હોય તો માઇનસ મૂકવાના છે, અહીંયા પ્લસ ની નિશાની છે એટલે આપણે પ્લસ મૂકશું। વળી પાછા 738 ગુણ્યા 3, ચાલો હવે આ બે નો ગુણાકાર કરશું, આ બે નો ગુણાકાર કરશું, વચ્ચે નિશાની પ્લસ ની છે એટલે એનો બેનો પછી આપણે કરશું સરવાળો। હવે 738 ગુણ્યા 100 એક છે એટલે 738 ને તમે એક સાથે ગુણશો એટલે 738 જ થશે, બરાબર। હવે બે જીરાની અંદર ચડી જશે 73,800, હવે નિશાની આવશે પ્લસ ની। હવે આપણે 738 ગુણ્યા 3 કરવાના છે, જો તમને આડી રીતે ન ફાવે તો તમે આવી રીતે ઊભી રીતે પણ કરી શકો છો, કે 738 ગુણ્યા 3, 8 તેરી 24 નો ચોગડો, વધી ચડી 2, 3 તેરી 9, 10 ને 1 11 નો એકડો, વધી ચડી 1, 7 તેરી 21, 21 ને 1 22, ચાલો 2,200 અને 14। હવે આપણે શું કરવાનું છે, વચ્ચે નિશાની પ્લસ ની છે એટલે આપણે આ બેનો સરવાળો કરી નાખશું। જો તમને આમ આડી રીતે ન ફાવે તો ઊભી રીતે કરી શકો છો, હું અત્યારે આડી રીત બતાવું છું। 4 અને 0 તો કે 4, 1 અને 0 તો કે 1, 2 અને 8, 8 ને 2 10 નું 0, વધી ચડી 1, 2 ને 1 3, 3 ને 3 6, અને અહીંયા આવ્યા 7, 5મી રકમ આની અંદર નથી, ફરીથી 4 ના 4, 1 ના 1, 8 ને 2 10 નું 0, વધી ચડી 1, 3 ને 1 4, 4 ને 2 6, અને 7 ના 7, 36,014। આ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી, પણ જો તમે 738 ગુણ્યા 103 કરો તો તમારે થોડુંક મોટું થઈ જાય, તકલીફ પડે, એના કરતાં આ તમને સરળ પડે। હવે આ જે ગણ્યો એ જ રીતે આપણે આને ગણીએ, બી શું છે, તો કે 854 ગુણ્યા 102, આની અંદર 103 હતા તો આપણે 100 પ્લસ 3 કર્યા, હવે આની અંદર 102 છે એટલે આપણે 100 પ્લસ 2 કરીશું, 854 ગુણ્યા 100 પ્લસ 2, 100 પ્લસ 2 કરો એટલે 102। હવે આની અંદર પણ આપણે વિભાજનનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ હવે 854 ને પહેલા આપણે 100 સાથે ગુણશું, પછી આપણે 854 ને 2 સાથે ગુણશું, સાવ સરળ છે, ફક્ત 12 ની જે રકમ છે એને વારા ફરતી અંદર કૌંસની અંદર જે રકમ છે એમની સાથે ગુણવાના છે, એટલે 854 ગુણ્યા આપણે 1 કરશું તો 854 જ આવશે। હવે શૂન્ય કેટલી ચડાવવાની છે, તો કે 2, 1 અને 2, આ 2 શૂન્ય ચડાવી દીધી, 85,400। હવે આપણે આ ગુણાકાર તો સાવ સહેલો થઈ પડે એવો છે એટલે આડો કરી નાખશું, 854 ગુણ્યા 2, વચ્ચે નિશાની પ્લસ, 2 ચોક 8,
બે પચા દસ, દસ નું શૂન્ય વધી ચડી એક, બે અઠા સોળ ને એક સત્તર. હવે આનો બે નો આપણે પ્લસ કરશું. જો તમારે આ પદ વધારાનું છે એ કરવું હોય તો થઈ શકે છે, તો તમે આવી રીતે પણ કરી શકો છો કે 854 ગુણ્યા 100 અને વચ્ચે નિશાની પ્લસ ની મૂકી દેવાની અને 854 ગુણ્યા 2 આવી રીતે પણ કરી શકો. અને સીધો જો તમારે કરવો હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. એટલે 854 અને એને બે જીરા ચડી ગયા, પછી પ્લસ 4 દુ 8, 5 દુ 10, 8 દુ 16 ને 1 17. હવે આને બે ને આપણે પ્લસ કરીશું. 8 અને 0, 8 બીજી રકમ લ્યો તમે, 0 0 એટલે 0 જ. ત્રીજી રકમ લ્યો, 7 અને 4, 7 ને 4 11 નો એકડો વધી ચડી 1, 1 ને 1 2, 2 ને 5 7 અને 8. ફરીથી 8 0, 7 ને 4 11 નો એકડો વધી ચડી 1, 1 ને 1 2, 2 ને 5 7 અને 8. 87,108. બે જીરા, આનો બે નો સરવાળો. જો આ વિભાજનના ગુણધર્મની રીતે આપણે કર્યું છે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, 854 ગુણ્યા 100 કર્યા તો 85,400 આવ્યા, 854 ગુણ્યા 2 કર્યા તો 1,708 આવ્યા. હવે આપણે એનો સરવાળો કરી નાખો એટલે કેટલા આવ્યા, 87,108. એવી રીતે આપણે ત્રીજી રકમ ગણશું. હવે જો ત્રીજી રકમ અહીંયા 103 હતા, અહીંયા 102 હતા, પણ અહીંયા 108 છે, એટલે 1,000 ની નજીક થશે. આ 100 ની નજીક થતા હતા, આ 1,000 ની નજીક થશે. કે 258 ગુણ્યા 1,000 ને 8, તો 258 પેલા આપણે વિભાજન કરી નાખશું. 1,000 પ્લસ 8, આમાં 1,000 કરવા પડશે. શું કામે, કે 1,000 વાળી રકમ છે, આમાં 100 વાળી હતી એટલે 100 પ્લસ કરતા હતા, હવે આની અંદર 1,000 વાળી છે એટલે 1,000 પ્લસ કરશું. ગુણધર્મ તો વિભાજનનો જ રહેશે, વિભાજનનો ગુણધર્મ. હવે આપણે એને વિસ્તારથી જોઈએ તો આનો ગુણાકાર આની સાથે કરીશું, 258નો, 258નો ગુણાકાર 8 સાથે કરીશું. તો પહેલા આપણે 258 એને ગુણ્યા 1,000 આનો ગુણાકાર આની સાથે કર્યો. હવે પછી આપણે 258નો ગુણાકાર આપણે 8 સાથે કરીશું. 258 ગુણ્યા 1,000 કર્યા, વચ્ચે નિશાની પ્લસની, 258 ગુણ્યા 8. ચાલો હવે આપણે આનો ગુણાકાર કરવાની જરૂર નહીં રહે, કેમ કે 1 છે એટલે 258 ગુણ્યા આપણે 1 કરશું એટલે 258 જ થશે. 1 2 ને 3 શૂન્ય ચડી જશે, પછી નિશાની પ્લસની આવશે. હવે 258 ગુણ્યા આપણે 8 કરવાના છે, તો હું અહીંયા તમને બતાવું છું ગુણાકાર. 258 ગુણ્યા 8, 68 64નો ચોગડો વધી પડી 6, 8 50 40 ને 6 46નો છગડો વધી પડી 4, 8 દુ 16, 16 ને 4 20. ફરીથી 68 64નો ચોગડો વધી પડી 6, 8 50 40 ને 6 46નો છગડો વધી પડી 4, 8 દુ 16, 16 ને 4 20, 2064. હવે આપણે આનો બેનો સરવાળો કરવાનો છે. તો સરવાળાની અંદર હવે આપણે આડો જ કરી નાખશું. પહેલી રકમ છે 4, અહીંયા 0 છે એટલે 4ના 4. બીજી રકમ લો 6, અહીંયા 0 છે એટલે 6ના 6. ત્રીજી રકમ લો 0નો 0. હવે આપણે ચોથી રકમ લઈએ, 2 અને 8, 8 ને 2 10નું શૂન્ય વધી ચડી 1, 5 ને 1 6 અને 2, 260,064. આ આપણો ત્રીજો દાખલો. હવે આપણે છેલ્લો દાખલો જોઈએ. જો એની અંદર 1,000 ને પહેલાં લઈ લીધા છે, 1,005 ને 168 ને પાછળ જવા દીધા છે ડીની અંદર, તો આપણે રકમને ઉલટાવી નાખીએ, કાંઈ વાંધો નહીં. 168 ને પહેલાં લઈ લઈએ જેથી તમને સરળ પડી જાય, અને 1,005 ને પાછળ જવા દઈએ.
હવે આ પણ હજાર વાળી જ રકમ છે એટલે આપણે હજાર પ્લસ પાંચ થશે ગણવાની શરૂઆત કરીએ આપણે એકસો અડસઠ ગુણ્યા હજાર પ્લસ પાંચ હજાર પ્લસ પાંચ કરો એટલે એક હજાર ને પાંચ થઈ ગયા હવે આપણે વિભાજનના ગુણધર્મની રીતે જોઈએ વિભાજનનો ગુણધર્મ તો આનો ગુણાકાર આપણે પહેલા આની સાથે કરશું એકસો અડસઠ નો પછી એકસો અડસઠ નો આપણે પાંચ સાથે કરશું તો આપણે એકસો અડસઠ નો હજાર સાથે ગુણાકાર કરીએ તો એક છે એટલે એકસો અડસઠ ના એકસો અડસઠ ત્રણ જીરા ચડાવી દઈએ બરોબર હવે આપણે એકસો અડસઠ વચ્ચે નિશાની આપણે પ્લસ ની મૂકીશું એકસો અડસઠ ને પાછા કોની સાથે ગુણશું તો કે પાંચ સાથે એકસો અડસઠ ગુણ્યા પાંચ આઠ પચાસ ચાલીસ નું શૂન વધી પડી ચાર પાંચ છ ત્રીસ ને ચાર ચોત્રીસ નો ચોગડો વધી પડી ત્રણ પાંચ એક પાંચ છ સાત ને આઠ આઠસો ને ચાલીસ ફરીથી ગુણાકાર જોઈ જાજો આઠ પચાસ ચાલીસ નું શૂન વધી પડી ચાર છ પચાસ ત્રીસ ને ચાર ચોત્રીસ ચોગડો વધી પડી ત્રણ પાંચ એક પાંચ ને ત્રણ આઠ હવે આપણે આનો બે નો સરવાળો કરીશું સરવાળો ઊભો પણ થઈ શકશે આડો પણ થઈ શકશે જે રીતે કરવો એ રીતે પેલી રકમ છે ઝીરો એટલે આપણે ઝીરો મૂકી દેશું બીજી રકમ આમાં ચાર છે આમાં ઝીરો છે એટલે ચાર ના ચાર ત્રીજી રકમ જુઓ આમાં આઠ છે આમાં ઝીરો છે એટલે આઠ ના આઠ પછીની રકમ છે આઠ પછીની રકમ છે છ અને પછીની રકમ છે એક એક લાખ અડસઠ હજાર આઠસો ને ચાલીસ અહીંયા આપણો ચોથો પ્રશ્ન પૂરો થાય છે હવે આપણે પાંચમા પ્રશ્નની અંદર એક પછી એક દાખલા જોશું હવે તમને બરાબર સમજાઈ ગયા હશે અહીંયા ચોથા દાખલાનું પૂરું થાય છે હવે આપણે પાંચમો દાખલો શરૂ કરીશું હવે આપણે જોશું ક્વેશ્ચન ફાઇવ ક્વેશ્ચન ફાઇવની અંદર તમને રકમ આપેલી છે કે કોઈ એક ટેક્સી ડ્રાઈવર પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે ચાલીસ લીટર પેટ્રોલ પુરાવે છે બીજા દિવસે તેણે ટાંકીમાં પચાસ લીટર પેટ્રોલ પુરાવ્યું જો પેટ્રોલની કિંમત પાસઠ રૂપિયા પ્રતિ લીટર એટલે એક લીટરનો ભાવ પ્રતિ લીટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસાનો ખર્ચ કર્યો ચાલો હવે ગણીએ જુઓ ટેક્સી ડ્રાઈવર છે એ બે દિવસ પેટ્રોલ ભરાવે છે પહેલા દિવસે ચાલીસ લીટર અને બીજા દિવસે પચાસ લીટર આપણે લખીએ પહેલા દિવસે ચાલીસ લીટર પહેલા દિવસે ચાલીસ લીટર હવે આગળ જોઈએ કે બીજા દિવસે પચાસ લીટર પેટ્રોલ ભરાય પહેલા દિવસે ચાલીસ ભરાયું બીજા દિવસે પચાસ લીટર તો આનો બેનો આપણે શું કરશું પ્લસ સરવાળો કરશું બેનો ચાલીસ લીટરનો અને પચાસ લીટરનો સરવાળો કરશું એને એમ કીધું છે કે પહેલા દિવસે ચાલીસ લીટર અને બીજા દિવસે પચાસ લીટર તો આપણે એમ બેનો સરવાળો કરીએ તો ઝીરો પાંચ ને ચાર નવ નેવું લીટર ઝીરો પાંચ ને ચાર નવ આ બે દિવસની અંદર એને પેટ્રોલ ભરાયું કેટલું પેટ્રોલ ભરાયું તો કે નેવું લીટર પહેલા દિવસે ચાલીસ લીટર ભરાયું છે બીજા દિવસે પચાસ લીટર ભરાયું છે એટલે કુલ એને બે દિવસની અંદર નેવું લીટર પેટ્રોલ ભરાયું છે હવે આગળ એને પ્રતિ લીટરનો ભાવ આપ્યો છે પાસઠ રૂપિયા એક લીટરના પાસઠ રૂપિયા તો આપણે પાંચમા ધોરણની અંદર આપણે ત્રિરાશી મૂકતા શીખી ગયા છીએ તો આપણે આની અંદર ત્રિરાશી મૂકીશું કે જો એક લીટરનો ભાવ પાસઠ રૂપિયા હોય તો નેવું લીટરના કેટલા રૂપિયા થાય આપણે ત્રિરાશી મૂકીએ લીટર અને રૂપિયા લીટર અને રૂપિયા જો એક લીટર પેટ્રોલ ભરાવે તો એને પાસઠ રૂપિયા આપવા પડે
જો એ 90 લિટર પેટ્રોલ ભરાવે તો એને કેટલા રૂપિયા આપવા પડે? જો 1 લિટર પેટ્રોલનો ભાવ 65 રૂપિયા હોય તો 90 લિટર પેટ્રોલના કેટલા રૂપિયા થાય? તો આનો બેનો શું આવશે? ગુણાકાર આવશે. આને ત્રિરાશી કહેવાય. શું કહેવાય? ત્રિરાશી. લિટર રૂપિયા. લિટર કેટલા? 1 લિટર 65 રૂપિયા. 90 લિટર કેટલા રૂપિયા? આને ત્રિરાશી કહેવાય. તો આનો બેનો ગુણાકાર આવે 90 ગુણ્યા 65. હવે તમે 90 ગુણ્યા 65 કરો અથવા તો તમે 65 ગુણ્યા 90 કરો, રકમ ઉલટી જાય તો ચાલે. હવે આપણે એનો ગુણાકાર કરીએ. 65 ગુણ્યા 9 લઈ લઈએ, પછી આ શૂન્ય ચડાવી દેશું આપણે. 9 5 45 નો પાંચડો વધી પડી 4. 9 6 54, 55 56, 57 58. હવે આપણે આ શૂન્ય અહીંયા ચડાવી દેશું, બરાબર 585. 90નું શૂન્ય ચડશે એટલે 5850. કેટલા રૂપિયાનો ખર્ચ પેટ્રોલ પાછળ કરશે? તો આપણે લખવાનું કે 5850 રૂપિયાનો ખર્ચ થશે. આટલા પૈસા જોશે એને. કેટલા જોશે? તો કે 5850. હવે આ જે દાખલો છે એવો જ સેમ દાખલો આ છે. જુઓ દાખલા નંબર 6. કોઈ દૂધવાળો એક હોટલમાં સવારે 32 લિટર દૂધ આપે છે અને સાંજે 68 લિટર દૂધ આપે છે. જો દૂધની કિંમત રૂપિયા 45 પ્રતિ લિટર હોય તો દૂધવાળાને રોજ કેટલી આવક થશે? હવે આપણે સવારે અને સાંજે જોઈએ. સવારનું દૂધ, સવારનું દૂધ 32 લિટર, સવારમાં એ 32 લિટર દૂધ આપે છે. હવે સાંજે જોઈએ. સાંજનું દૂધ બરાબર કેટલું છે? સવારનું 32 છે અને સાંજનું છે 68 લિટર. તો આપણે અહીંયા 68 લિટર. હવે આપણે 32 લિટરનો અને 68 લિટરને પ્લસ કરશું તો 8 ને 2 10 નું શૂન્ય વધી ચડી 1. 6 ને 3 9 ને 1 10. 100 લિટર દૂધ એ રોજનું હોટલમાં આપે છે. દૂધવાળો છે એ હોટલની અંદર રોજનું 100 લિટર, સવારે 32 આપ્યા હોય સાંજે 68 આપણે એનો બેનો પ્લસ કર્યો તો કેટલા આવ્યા? 100 લિટર. હવે આની જેમ જ આપણે આમાં ત્રિરાશિ મૂકશું, કારણ કે પ્રતિ લિટરનો ભાવ આપ્યો છે આપણે 45 રૂપિયા, કે 1 લિટર દૂધનો ભાવ કેટલો છે? તો કે 45 રૂપિયા. તો આપણે નીચે લખશું ત્રિરાશિની અંદર લિટર અને રૂપિયા. 1 લિટર દૂધ હોટલવાળાને આપે તો 45 રૂપિયા લેખે આપે છે. તો એને 100 લિટર દૂધના કેટલા? આને ત્રિરાશિ કહેવાય. લિટર રૂપિયામાં કેમ આપણે બધા લિટર અને રૂપિયા, લિટર અને રૂપિયા. તો 100 અને 45નો આપણે શું કરશું? ગુણાકાર. 100 ગુણ્યા 45 એકડો છે અને છેદમાં જવા દેવાય, ન એકડો ન લખો તો પણ ચાલે. હવે આમાં તો ગુણાકાર કરવાની તો જરૂર રહેશે નહીં. 45 ગુણ્યા 1 કરશું એટલે 45, 2 જીરા ચડી જશે. 4500 રૂપિયા, 4500 રૂપિયા રોજની આવક થશે. દૂધવાળાને રોજના 4500 રૂપિયા મળશે. હવે છઠ્ઠો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે છઠ્ઠો પૂરો થયો. હવે આપણે 7મો પ્રશ્ન જોઈએ. 7મા પ્રશ્નની અંદર જોડકું આપેલું છે. આપણે જે થિયરીની અંદર સરવાળાના ગુણધર્મો અને ગુણાકારના જે ગુણધર્મો આપણે જોઈ ગયા છીએ, એના જે નિયમો જોઈ ગયા, એના ઉપરથી આ જોડકું આપણે તૈયાર કરવાનું છે.
નીચેની સંખ્યાઓને યોગ્ય જોડકામાં જોડો. હવે પહેલું શું છે કે 425 × 136. તો આ 425 ના 425 આ જે 136 છે ને એને જુઓ, 6 + 30 + 100 પર નાખ્યા છે. તમે આનો સરવાળો કરશો ને એટલે કેટલા થશે, 136 થશે. તો આની અંદરથી તમારે ગોતવાનું છે કે આ ગુણાકારના ક્રમનો ગુણધર્મ છે, સરવાળાના ક્રમનો ગુણધર્મ છે, કે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. જો તમે યાદ કરી લેવાનું પહેલાં કે ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ નથી, કારણ કે ક્રમના ગુણધર્મમાં શું હતું કે ક્રમ બદલી જતો, તો આમાં એવું તો છે નહીં, તો એ તો ન જ આવે. તો પછી સરવાળાના ક્રમનો ગુણધર્મ એ પણ ના આવે. શું કામે કે આની અંદર તો ગુણાકારની નિશાની છે, સરવાળાના ક્રમના ગુણધર્મમાં ક્રમ બદલી જાય પ્લસ સરવાળાની નિશાની આવે, તો એ પણ નથી. તો પછી શું છે, તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે કે નહીં, તો કે હા ગુણાકારે છે, સરવાળો છે. આ ગુણાકારનું આ સરવાળાની અંદર વિભાજન પણ કરેલું છે. તો આ પહેલાની સામે શું આવશે, સી. તો આપણે જવાબમાં લખશું પહેલા સામે સી. ચાલો હવે બીજું જોઈએ આપણે. બીજાની અંદર શું છે, તો કે 2 × 49 × 50 પછી બરાબરની નિશાની છે, પછી 2 × 50 × 49. હવે તમે જોઈ શકો છો, સ્પષ્ટ દેખાય છે કે રકમ બધી સરખી છે, 2 × 49 × 50 2 × 49 × 50, પણ તમે જોઈ શકો છો કે ક્રમ બદલાઈ ગયો છે, ક્રમ બદલાઈ ગયો છે. સાથે સાથે તમારે એ પણ જોવાનું છે કે નિશાની ગુણાકારની છે કે સરવાળાની. તો આની અંદર સરવાળાની તો છે નહીં, ગુણાકારની છે. તો આની અંદરથી તમે ગોતવાનું છે તમારે કે ગુણાકાર તો ગુણાકાર જ છે, ક્રમ બદલાઈ ગયેલો છે, તો કે હા, તો ગુણાકારના ક્રમનો ગુણધર્મ લાગુ પડશે. તો પહેલાની સામે જેમ સી આવ્યું એમ બીજાની સામે શું આવશે, એ. તો આપણે જવાબમાં લખશું એ, અહીંયા સી અને અહીંયા એ. ચાલો હવે ત્રીજું જોઈએ. એસી 2000 + 2005 + 20 બરાબર 80, 20 અને 2005, ત્રણેય જે ઉપર રકમ છે એ જ ત્રણેય નીચે પણ છે, પણ ક્રમ છે એ બદલી ગયેલો છે. અહીંયા 80 પહેલાં છે તો અહીંયા પહેલાં લીધા છે, અહીંયા 2005 બીજા નંબરમાં છે તો અહીંયા ત્રીજા નંબરમાં વયા ગયા છે, ત્રીજા નંબરની છે બીજામાં, એટલે ક્રમ બદલાઈ ગયો છે. અને ક્રમ બદલાઈ ગયો છે એટલે ક્રમનો ગુણધર્મ તો આવશે, પણ સાથે સાથે તમારે એ પણ જોવાનું છે નિશાની, કે નિશાની પ્લસની છે, પ્લસની હોય તો સરવાળો, તો સરવાળામાં ક્રમનો ગુણધર્મ આવે. તો આનો જવાબ છે બી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું 2.2 ચેપ્ટર પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે 2.3 લેક્ચરમાં જોશું.